નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે અને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, સંપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ ચોમાસું ધરીની, તો ચોમાસું ધરી હાલ પોતાની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે અને ચોમાસું ધરીનો પશ્ચિમ છેડો છે તે શ્રી ગંગાનગર થી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ આગ્રા, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, રાંચી, ડીગા થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહ્યો છે. તો ચોમાસું ધરી બાદ જે ઓપ્સો ટ્રોપ છે તે પણ દક્ષિણ ગુજરાતના કાંઠેથી લઈ અને કેરળ સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વધુ સંભાવનાઓ છે તે વિશેની માહિતી જોઈએ. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે શક્યતાઓ ગણાય, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા સહિતના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. જ્યારે છોટા ઉદેપુર આજુબાજુ પણ વધુ શક્યતાઓ ગણી શકાય અને ત્યાં પણ સારો મેળ આવે તો વરસાદની શક્યતાઓ વધુ ગણી શકાય. મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે શક્યતાઓ રહે. અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, નડિયાદ આજુબાજુના ભાગોમાં સારી સંભાવનાઓ રહે, જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદનો લાભ મળી શકે અને અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય, જેમાં ગોધરા, દાહોદ, પંચમહાલ સહિતના ભાગો હોય, મહીસાગર સહિતના ભાગો હોય તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારમાં ઘટાડો થવાની સંભાવના છે, પરંતુ આજે પણ બોટાદ, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લાના અમુક ભાગો, અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો અને બોટાદને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહે અને છૂટાછવાયા ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે. જ્યારે બાકીના ભાગો છે સૌરાષ્ટ્રના તેમાં પણ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ ગઈકાલ કરતા વરસાદના વિસ્તારો ઘટે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને સાબરકાંઠા, મહેસાણા, મોડાસા, અરવલ્લી આજુબાજુના ભાગો છે તેમજ ડીસા આજુબાજુના ભાગોમાં થોડી સંભાવના રહીને છૂટોછવાયો વરસાદ આ ભાગોમાં જોવા મળે. જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદના ઝાપટા છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળે. એકંદરે વરસાદની ગતિવિધિ જે ઉત્તર ગુજરાતના બાકીના ભાગો અને કચ્છના ભાગો છે તેમાં એકંદરે ઓછી રહે, કારણ કે જે સૂકા પવનો છે તે હવે મિડ લેવલમાં આ ભાગોમાં ફૂંકાવા લાગ્યા છે, જેના પરિણામે આ ભાગોમાં વરસાદનું જોર ઘટે. તો આમ પ્રકારે વરસાદની ગતિવિધિમાં હવે 2-3 દિવસ સુધી ઘટાડો થશે અને આપણે ગઈકાલે રાઉન્ડની વાત કરી તે વરસાદી રાઉન્ડ ગઈકાલે કહ્યું તે પ્રમાણે શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને 2 દિવસ ચોમાસું ધરી ઉપજશે અને ત્યારબાદ ફરીથી 15-16 તારીખ આજુબાજુમાં ચોમાસું ધરી નોર્મલ નજીક આવી જશે.